હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં આ ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જામનગર જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હોવાથી જિલ્લાના સમગ્ર ડેમ નદી નાળા ઓવરફ્લો થવાથી સમગ્ર ગ્રામ્ય પંથકમાં પાણી પાણી જોવા મળે છે ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં છે તેમજ જામજોધપુર તાલુકાના મોટીગોગ ઝીણાવાડી વનાણા ધ્રાફા સહિતના આજુબાજુના ગામોના તમામ રસ્તા અતિ બિસ્માર હાલતમાં છે હાલ રસ્તા ઉપરથી દ્વિચક્રીય વાહન તેમજ કાર ચલાવવી મુશ્કેલ બન્યું છે આ બાબતે સ્થાનિક સરપંચ અને લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલા ન લેવાતા જામનગર જિલ્લાના યુથ કોંગ્રેસના પ્રમુખ અને જિલ્લા પંચાયતના સદસ્ય હેમંત ખવાની આગેવાનીમાં સ્થાનિક

મોટી ગોપ જિલ્લા પંચાયત સીટના વીસથી પણ વધારે સરપંચોએ ત્રાફાથી મોટી ગોપને જોડતો જે રસ્તો છે જે રોડ ઉપરથી પચીસ ગામના માણસોની અવર જવર છે અને જિલ્લાને જોડતો રસ્તો છે એ રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે અને હાલમાં પડેલા ભારે વરસાદના કારણે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ગાબડા પડી જવાથી માણસોને હાલવામાં પારાવાર તકલીફો પડતી હતી જેના અનુસંધાને સરપંચોને સાથે રાખી આજે અમે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને આર એન બીના કાર્યપાલક ઇજનેરશ્રીને આવેદનપત્ર આપ્યું કાર્યપાલક ઈજનેર શ્રી અમને ખાતરી આપી છે કે આવતીકાલથી એ રસ્તો રિપેરિંગનું કામ ચાલુ કરાવશે અને ટૂંક સમયમાં જ એમાં વરસાદ બંધ એટલે તાત્કાલિક ધોરણે પેવરના પટ્ટા મારી દેવામાં આવશે ત્યારબાદ નવા રોડની દરખાસ્ત કરવામાં આવશે